नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश मेहर धोरण 12 आर्ट्स अने 12 कॉमर्स ना दरेक विद्यार्थी मित्रों नु फरी एक बार स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, चैनल ने सब्सक्राइब न करे तो सब्सक्राइब कर लेजो अने बेल आइकन दबाओ जेथी तमने तमारा धोरण नो दरेक वीडियो से सौथी पहला मळी रहे। दरेक कार्य समयसर करता रहेजो अने यूट्यूब चैनल साथे जोड़ाया रहेजो। मातृभाषा विषय गुजराती में आपणे एकम नंबर 11 ने बात करी रह्या हता। उर्मिला खंड काव्य बोटादकर द्वारा आपवामां आवेलो भाग 3 विषय सुधीनी विषयवस्तुने आपणे वात करी लीधी। आजना क्लासमां आपणे भाग 4 मां एटले के आ खंड काव्यनो अंत आपणे जोवानो छे। खंड काव्य रामायण ऊपर आधारित छे अने रामायणनो रामनो जे वनवास थवानो छे एनी पहेला जे घटना बनेली छे ए घटनानी माहिती आपे छे। रामायणनो एक पात्र जे अत्यार सुधी पडदा पाछळ રહેલું છે એ છે ઉર્મિલાનો પાત્ર। અને ઉર્મિલા એ લક્ષ્મણના પત્ની છે જેમ રામની સાથે સીતા છે મનમાં જવા માટે તૈયાર થાય છે। એમાં લક્ષ્મણને પણ છે કે ઉર્મિલા કદાચ મારી સાથે વનમાં આવવા માટે તૈયાર ન થાય તો સર, એટલે પોતે તો પત્નીની રજા લીધા વગર સંન્યાસીના વસ્ત્રો પહેરી ભાઈની સેવા કરવા માટે જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા છે। ઉર્મિલાને આ બધું દ્રશ્ય જોતા ઢળી પડે છે પણ દરવાજાના ટેકે ફરી પાછી ઊભી થાય છે। મનમાં અસહ્ય વેદના થઈ રહી છે, જાણે ઇન્દ્રનું વજ્ર એનો ઘાત એને લાગ્યો હોય। પરંતુ દરેક લાગણીઓને કાબૂમાં રાખીને જ્યારે લક્ષ્મણ એને સંમતિ મેળવવા માટે આવે છે ત્યારે એક લાકડાની પૂતળી ઊભી હોય એમાં ઉર્મિલાની સામે ઊભી છે। લક્ષ્મણ એને બધી વાત સમજાવે છે ત્યારે ઉર્મિલા એને સરસ જવાબ આપે છે કે તમે તો ધર્મ પાલન માટે ભાઈની સેવા કરવા માટે તમે વનમાં જઈ રહ્યા છો તો હું તમારાથી તમારી આ વાતથી કેમ નારાજ છું, અને આ સાથે સાથે તમે વિચારીને આ નિર્ણય લીધો હશે હું તમારા માર્ગમાં કોઈ બાધા બનવા માંગતી નથી કે તમને તમારી સાથે આવવાની જીદ કરીને તમને વધારે ભાર આપવા માંગતી નથી, તમને વધારે દુઃખ આપવા માંગતી નથી। તમે મારાથી દૂર થશો, તમે જંગલમાં રહેશો, અસંખ્ય પીડાઓ વેદનાઓ સહન કરશો અને હું અહીંયા રહીને તમારી તમારાથી દૂર રહેવાનો વિરહ સહન કરીશ। આમ ઉર્મિલા લક્ષ્મણને વનમાં જવાની રામ સાથે જવાની ના નથી કરી। આપણે વાત કરી રહ્યા હતા લક્ષ્મણ અને ઉર્મિલાનો સંવાદ જે અંત ભાગની માહિતી હતી, ઘણી વાત આપણે સમજ્યા, હવે આગળની ઘટના શું બને છે તેની વાત આપણે આ છેલ્લા ક્લાસમાં કરવાની છે। જોઈએ આપણે પેજ નંબર 47 ઉપરની જે અનુષ્ઠુપ છંદની માહિતી હતી કે ઉર્મિલા તરફથી આવા શબ્દો સાંભળેલી લક્ષ્મણ એને કહે છે કે તને ધન્ય છે અને તું કોઈ સામાન્ય સ્ત્રી નથી, તું એક દેવી પુત્રી છે, આવા ધર્મ સંકટમાં તારા પતિનું તે સારું ઈચ્છું, તું સમજદાર છે એટલે મને મનમાં જવાની તે ના નથી પણ હું પોતે એવું વિચારું છું। લક્ષ્મણ કહે છે કે ભાઈ જંગલમાં જશે, હજારો કષ્ટો દુઃખો સહન કરશે અને આપણે અહીંયા રાજ ભોગવીશું તે યોગ્ય ગણાય નહીં, એટલે મારે પણ એની સાથે જઈને એના દુઃખોમાં એને પીડાઓમાં એની વેદનાઓમાં મારે ભાગીદાર બનવું છે। આમ કહીને હું તને જ્યારે આ વાત કહીશ ત્યારે તું હૃદયને ચીરી નાખે એવું રુદન કરીશ એવી મને વિચાર હતો, એવું લાગતું હતું કે તું આવું કરીશ પણ તે તો આવું કાંઈ કર્યું નહીં અને સંસારના સંસાર સેવક બનીને તે આજે સુરેટ દેવોની પુત્રી દેવી પુત્રી છે એવું સાબિત કર્યું છે। કર્તવ્યને પાળવા કેવો હર્ષ તું હણી નાખશે, મારું જે લક્ષ્ય હતું કે મારું કર્તવ્ય પાળવું મારે ભાઈની સેવા કરવા માટે જવું છે
ઈ મારી વાત ને તો ત્યાં ત્યાં અટવી દઈશ અને મને આ તંત્રે પાલન કરવા દઈશ નહીં, આવું મેં વિચારેલું હતું. વનવાસ વિશે વિઘ્નો હો પદકીર્ત આપશે, વનવાસમાં જતા તમને જે વિઘ્ન નડશે, બાધારૂપ બનશે, તો તું પદકીર્ત અપાવીશ એવું મને લાગતું હતું. અથવા આવવા સંગે હઠ બૂરો બતાવશે, અથવા મને એમ હતું કે તું જો મને જવાની ના નહીં પાડતો સીતાની જેમ તું મને મારી સાથે આવવાની જીદ કરીશ, આવું મેં વિચાર્યું. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. તું મને ઉદાહરણ આપે કે જો ભાઈ સાથે ભાભી પણ જાય છે તો મારે પણ તમારી સાથે આવવું છે, આમ તું મને જો જીદ કરીને રોકે જ નહીં તો સાથે આવવાની જીદ પણ મને બતાવે, અને એમાંય તું સીતાજીનો દાખલો આપે, આવું મને લાગતું હતું. હતીએ અંતરે ભીતિ, ભીતિ એટલે ડર, મને એક ડર હતો મારા મનમાં કે તું આવું કરીશ તો હું તને શું કહીશ. ઉપાયો સૂચતા નહીં, પણ મને એનો કોઈ ઉપાય સૂચતો નહોતો કે જો ઉર્મિલા મારી સાથે આવવાની, જંગલમાં આવવાની, વનમાં જવાની જીદ કરે તો હું એને શું જવાબ આપીશ, એનો ઉત્તર મારી પાસે હતો નહીં, મને કાંઈ સૂઝ્યું નહીં. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા, પરંતુ મારા ધાર્યા કરતા તું કોઈ દિવ્ય દેવી સ્વરૂપે સિદ્ધ થઈશ, અને દરેક બાબતમાં તે મારી સહમતિ સાથે સહમતિ બતાવી છે. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, તે તારો સ્વાર્થ નથી જોયો કે મારો પતિ મારાથી દૂર થશે તો એનો વિરહ હું કેમ સહન કરીશ, પણ તે તારા પતિને સમજ્યો છે અને તારા અંતરની જે વાસના છે એ પણ તે બતાવવા દીધી નથી. સ્નેહીના ચિત્તને શોભે કેવી રીતે શાંતિ સાંચવી, સ્નેહીના ચિત્તને એના મનને શોભે એવી રીતે શાંતિ જાળવી છે અને મને ભાઈ સાથે વનમાં જવાની રજા આપી છે. હવે આગળનો છેલ્લો વિભાગ, છેલ્લો ભાગ છે મંદા પ્રાંતમાં રજૂ થયેલો, એની માહિતી આપણે મેળવીએ. સંગી રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાનો, ને કુશળ વ્યવહાર વાહલાને કુશળ નીરથી અંતરે રાચવાનો. શું કહે છે કે હૃદયને પરેશાન અથવા તો હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા તું સ્વામીના ચિત્તને સોંપીને, હૃદયને જેવી નાખે એવી ચિંતા તું તારા પતિને સોંપીને તારા મનનો ભાર હળવો કરી નાખ, અને તારા પતિને કુશળ એટલે ખુશ રહે, તંદુરસ્ત રહે આવા નિર્ખીને તું વિરહની જે વેદના છે એને ભૂલી જશે, એટલે મને ત્યાં કોઈ કષ્ટ દુઃખ કે પીડા થશે નહીં. એ તો વાલી અધમ ગુણનો સ્વાર્થ કે સ્નેહ ગયો, જો તે ફક્ત તારું જ વિચાર્યું હોત તો એ તો એક સ્વાર્થ ગયો થયો કહેવાય તારા પતિ પ્રત્યેનો, એટલે આ સ્વાર્થ તો તે કર્યો નથી, એટલે મને તારા આ સ્નેહ ઉપર ગર્વ છે. સ્નેહી કેરું હૃદય સમજે તે તમ તત્વ સર્વ, જે વ્યક્તિ જે સ્ત્રી પોતાના પતિનું છે પોતાના સ્નેહીનું જે હૃદય સમજે એના મનને જાણે તે તણું તત્વ સર્વ, એ તત્વ સર્વમાં હોવું જોઈએ. દરેક સ્ત્રી આવી હોવી જોઈએ કે જે પોતાના પતિને સમજી શકે. ચિંતા હુંડી હૃદય હંડી સોંપવી સ્વામી ચિત્તે, જે કાંઈ ચિંતા મનમાં થાય છે એ ચિંતા બધી તારા પતિને તો સોંપી દે, અને રક્ષાની કઠિન કૃતિમાં રોકો સર્વ રીતે. જો તું એવું વિચારતે હોય મને રોકવા માટે કે તારા મનની ચિંતા તો મને સોંપી દે અને પતિના રક્ષણ માટે તું એને રોકવા માંગતી હોય સર્વ રીતે કોઈ પણ રીતે, લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એમ, જો મારી સાથે તો આવ્યો તો વનમાં મારું જે સ્વાતંત્ર્ય હતું એ લૂંટાઈ જાય અને આ વિષમ સ્વાતંત્ર્ય તે મને પાછું આપ્યું છે. એ વાલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય હા ધૈર્ય ધર, આવું કરીને તે ઉચિત ન ગણ્યું, આવું મન વનમાં આવવાનું પતિના દુઃખમાં વધારો કરવાનો તે વિચાર્યું નહીં, તને એ ઉચિત એટલે ઠીક લાગ્યું નહીં, યોગ્ય લાગ્યું નહીં, એટલે હું તને કહું છું કે તને ધન્ય છે તારી ધીરજની
आ परीक्षा लेवाई गई અને તારી હિન્દીની પરીક્ષામાં તું પાસ થઈશ, તારું ધૈર્ય મને ગમ્યું છે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, એટલે હું તને કોઈ એવો શિખામણ નથી આપતો, એટલે મને એવું લાગતું પણ નથી કે તારી પાસેથી આવા શબ્દો સાંભળીને મારે તને કોઈ શિખામણ આપવી પડે. જો તું મારી સાથે આવવાની જીદ કરી હોય, ભાભીનો દાખલો તે આપ્યો હોય, અથવા કોઈને કારણસર મને રોકવાનો પ્રયત્ન કર્યો હોય, તો મારે તને શિખામણ આપવી પડે. પણ તે એમનું કોઈ કામ કર્યું ને, એને એક દેવીની પુત્રી જેમ તે મને જવાની મંજૂરી આપી છે, રજા આપી છે. એટલે આવા શિક્ષાના કથનો મારે તારી સાથે કોઈ કહેવા એનો અત્યારે કોઈ અર્થ નથી. સમીપે એટલે કે પાસે. ને આશ્વાસો પણ ઉતરવા વ્યર્થ જેવા દિશે છે, દિશે છે એટલે લાગે છે. અને તમે આશ્વાસન પણ આપો એવું મને નકામું લાગે છે. તમે આશ્વાસન દેવાની પણ જરૂર નથી, કારણ કે તું સમજદાર છે, તારા પતિને સમજશે અને પરિસ્થિતિને જાણે છે, એટલે તે મને જવાની રજા આપી છે, તો દરેક રીતે તું તૈયાર હોઈશ. એટલે મારે તારી સાથે કોઈ એવા શિખામણના શબ્દો પણ નથી કહેવા અને તને કોઈ આશ્વાસન પણ આપવાની જરૂરિયાત લાગતી નથી. આ બધું નકામું મને લાગી રહ્યું છે. ઉત્પાતો ને તુજ હૃદયનો કંપ દેખી શકું છું. મને પણ ખબર છે કે તારાથી દૂર થવાના કારણે તારા મનમાં, તારા હૃદયમાં કેટલા ઉત્પાતો અથવા તો કેટલા પ્રશ્નો છે ઉદ્ભવી રહ્યા છે, અને તારા હૃદયની જે કંપારી ત્યારે છૂટી રહી છે એને પણ હું નિરખી શકું છું, જોઈ શકું છું. એટલે તને મારાથી દૂર થવાનું દુઃખ નથી એવું પણ નથી, તને દુઃખ તો છે પણ તે સમજદારી ભર્યું પગલું લીધું છે અને પતિને વનમાં જવાની રજા આપી છે. એના દુઃખમાં વધારો કરવા માટે તે આ સાથે જવાની જીદ કરી લીધી. એટલે હું તારી વેદનાને, તારી પીડાને, તારા વિરહને જોઈ શકું છું. તોય તારી ધ્રુતિ નિરખવા નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. ધ્રુતિ એટલે ધીરજ. છતાં પણ હું તારી ધીરજને જ્યારે જોઉં છું ત્યારે હું બીજું બધું ભૂલી જાઉં છું અને હું પોતે વનમાં જઈશ તો મને તારા તરફથી કોઈ દુઃખ રહેશે નહીં કે શું કરતી રહેશે. એટલે તારી ધીરજ જ્યારે હું જોઉં છું ત્યારે આ બધું હું ભૂલી જાઉં છું, સ્વાસ્થ્ય સેવી શકું છું. એટલે હું પોતે સ્વસ્થ છું, કોઈ માનસિક રીતે પણ હું અશાંત નથી એવું મને લાગી રહ્યું છે. હવે અનુષ્ઠુપ છંદમાં છેલ્લી બે પંક્તિ રજૂ થાય છે. પતિએ પીઠી કીધી મેં દયિતા દેખતી રહી. હવે લક્ષ્મણને મંજૂરી મળી ગઈ છે, વનમાં જવાની રજા ઉર્મિલાએ આપી છે. એટલે પતિની આ પતિ લક્ષ્મણ છે એ ત્યાંથી પાછા ફરે છે અને ભાઈ સાથે વનમાં જવા માટે નીકળે છે. એટલે પતિએ પીઠી કીધી ને દયિતા દેખતી રહી. ઉર્મિલા કાંઈ કહી શકતી નથી. લક્ષ્મણ સે પાછું ફરીને ચાલતા થયા છે અને ઉર્મિલા એમને જોઈ રહી છે. અંતે હાય કહી બાળક મૂછતા ભૂતલે પડે. ભૂતલે એટલે ધરતી. અંતે મનના જે વેગ છે, મનના જે વેગો છે એને કાબૂમાં ન કરી શકવાના કારણે અને લક્ષ્મણથી જુદું થવાનું જે દુઃખ અત્યાર સુધી મનમાં વેઠી રહી હતી, અંતરમાં વેઠી રહી હતી, એના કારણે મોઢામાંથી શબ્દ નીકળ્યો હાય અને એ ધરતી ઉપર મૂર્છિત એટલે કે મૂર્છા સ્થિતિમાં બેભાન અવસ્થામાં પડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો ઉર્મિલા ખંડ કાવ્યનો ચોથો ભાગ, લક્ષ્મણ ઉર્મિલા સંવાદ. અને એ સમયની બનેલી જે ઘટના, ઉર્મિલાનું જે પાત્ર લેખન હતું એ આના વિશે, આના પરથી આપણે સારી રીતે કરી શકીએ. આના કેટલાક ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ આપણે, પછી આપણે આ પાઠને અથવા તો આ ખંડકાવ્યને આપણે પૂરો કરીએ. ઉર્મિલા શા માટે બહાવરી બની છે? કારણ કે એનો પતિ વનમાં જવા માટે નીકળેલો છે અને સંન્યાસીને શોભે એવા વસ્ત્રો પહેરી, એટલા માટે ઉર્મિલા એને જોવા માંગે છે અને બહાવરી બની છે. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? જ્યારે લક્ષ્મણ ઉર્મિલા પાસે રજા માંગવા માટે સંન્યાસીના વસ્ત્રો પહેરીને નીકળે છે ત્યારે ઉર્મિલા મનમાં વિચાર કરે છે શું કે મને એ શું પ્રશ્ન કરશે, મને એ શું કહેશે, એના કારણે એ વિચારે છે. પોતાને વનમાં જવા માટે
લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? પોતાને વનમાં જવું છે એના માટે લક્ષ્મણ કારણ બતાવે છે કે ભાઈ અને ભાભીની સેવા કરવા, કર્તવ્ય પાલન કરવા માટે અને આ ધર્મનું કામ છે એટલા માટે મારે વનમાં જવું છે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 2 અને 3 ની નોંધ તમારે તમારી પાકી નોટમાં કરી લેવાની છે। આ એકમની શબ્દ સમજૂતી પણ તમારે પાકી નોટમાં પહેલા લખીને ત્યારબાદ પ્રશ્નોની શરૂઆત કરવાની છે। વ્યવસ્થિત દરેક કાર્ય કરજો અને સમયસર કરી લેજો। કોઈ પણ કાર્ય આવતા દિવસ માટે છોડતા નહીં અને દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરતા રહેજો। સ્વાધ્યાય પોથીને લગતું કાર્ય હોય, પાઠ્યપુસ્તકને લગતું કાર્ય હોય, પાઠ્ય નોટને લગતું કાર્ય હોય, વ્યાકરણને લગતું કોઈ કાર્ય હોય કે એકમ કસોટીના સંદર્ભમાં કોઈ કાર્ય હોય તો એ સમયસર કરી લેજો। વિડીયો તમને મળે એટલે તરત એનો અભ્યાસ શાંત ચિત્તે બેસીને કરી લો। દરેક વિદ્યાર્થીઓ એકમ કસોટી ફરજિયાત આપજો અને તમારી પાકી નોટ છે, તમારી એકમ કસોટીની બુક છે એ પણ શાળામાં સમયાંતરે જમા કરાવતા રહેજો। નવા એકમના વિડીયો સાથે આપણે ફરી મળીશું, વ્યાકરણ વિભાગ સાથે આપણે ફરી મળીશું, લેખન વિભાગ પણ આપણે બાકી મૂક્યો છે તો આ કેટલાક મુદ્દાઓને વિસ્તારથી સમજવા માટે આપણે ફરી એકવાર મળીશું। ઘરે રહો અને સુરક્ષિત રહોના ઉદ્દેશ્ય સાથે ત્યાં સુધી રજા આપશો મને। દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ। આપનો દિવસ શુભ રહે।